ચિત્રોડ ગામે વરુણી માતાજીના સાનિધ્યમાં ચાલતી રામકથામાં વક્તા અને પ્રખર સાહિત્યકાર જેવા સાવડા અને પ્રોફેસર અવનીબેન આલનું પ્રેરક ઉદ્બોધન. ચિત્રોડા ગામે વરુડી માતાજીના સાનિધ્યમાં ચાલતી રામકથામાં વક્તા અને પ્રખર સાહિત્યકાર જેવા સાવડા અને પ્રોફેસર અવનીબેન આલનું પ્રેરક ઉદ્બોધન. ગત તારીખ 11 ફેબ્રુઆરીથી ચિત્રોડ ગામના હાઈવે પર આવેલ વરુડી માતાજીના પરિસરમાં ચાલતી રામકથામાં ત્રીજે દિવસે શિવ વિવાહના પ્રસંગના વ્યાસનથી વિપુલ શાસ્ત્રીજીએ પોતાની ભાવવાહી વારણી માં વર્ણવ્યો હતો. કથા વિરામ બાદ ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર અને પ્રેરક વક્તા શ્રી જયભાઈ વસાવડા અને પ્રોફેસર અવનીબેન આલ દ્વારા શિક્ષણના મહત્વને સમજાવ્યું હતું. રબારી સમાજની બાળાઓ દ્વારા બંને સાહિત્યકારોને ભાલે લોક કુમકુમ તિલક કરી આવકાર્યો. સાથે રબારી સમાજના ગોવા યુવક મંડળના ભુવાજી વિરમભાઈ અને યુવાનોએ શાલ અને ગીતાજી આપી જય વસાવડા અને પ્રોફેસર અવનીબેન આલ સાથે આગેવાનીનું સન્માન કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક રીતે પછાત એવા વાગડ વિસ્તારમાં અલ્પ શિક્ષણ ધરાવતા રબારી સમાજની આ કથામાં ત્રીજા દિવસે જય વસાવડાએ જ્ઞાનના મહત્વને સમજાવવા માથે માલધારી સમાજને શૈક્ષણિક રીતે આગળ સમાજમાં પરિવર્તન લાવવા હાકલ કરી હતી. ગુજરાતના યુવાનોને ગુજરાતી સાહિત્યમાં રસ લેવા કરવાનો શ્રેય જેના ફાળે જાય છે એવા જયભાઈ વસાવડા દ્વારા ચાર મુખ્ય ધર્મના સ્થાપકો માલધારી હોવાનું જણાવવા સાથે આયોજકોને અભિનંદન પાઠવી રબારી સમાજમાં આવેલી શિક્ષણ ભૂખને આયોજકો દ્વારા કથા સાથે પુસ્તક પરબ અને આવા આયોજનથી જ્ઞાનનું વાવેતર કર્યું છે જે આગળ જતા ચોક્કસ વટવૃક્ષ બનશે. તો પૂર્વ વક્તા અને રબારી સમાજના પ્રથમ ગોલ્ડ મેડાલિસ્ટ પ્રોફેસર અવનીબેન આલ દ્વારા રબારી સમાજમાં ચાલતા આ કુરિવાજો બંધ કરી માલધારી સમાજ એમાં ત્યાં એજ્યુકેશનનું પ્રમાણ તાલુકા લેવલે જો પ્રત્યેક રબારી સમાજ જ નહીં આમાં શૈક્ષણિક રીતે અમારો તાલુકો આપણે આજની આ સભાનું તમે ના પહેલાં તો હું સભાના આયોજકોને અભિનંદન આપું. એમણે માતાજીનું મંદિર અને રામચરિત માનસની વ્યાસપીઠ ભેગી કરી પણ એના આધારે ખાલી કથા નથી કરી, ખાલી દર્શન નથી કર્યા, એની ભગુ જ્ઞાનનું વાવેતર કર્યું છે. જેમ ખેતીમાં તમે આજે દાણા નાખો તો થોડાક દિવસે પછી પાક થાય, એમ આજે વાવેતર કરશો તો 5-10 વર્ષે આ સમાજને તેનું પરિણામ દેખાશે. એટલે પહેલાં તો એમને અભિનંદન આપું હૃદયપૂર્વકના. બીજી વાત એ પણ છે કે બધા જ લોકો અત્યારે આખી દુનિયા એવી થઈ ગઈ છે કે જ્યાં તમારી પાસે નોલેજ હશે, આઈડિયા હશે, ક્રિએટિવિટી હશે, એના પૈસા મળશે. કારણ કે શોધાવવા જેવું બધું શોધાઈ ગયું, રાજ કરવા જેટલા રાજ થઈ ગયા, લડવા જેટલી લડાઈઓ લડાઈ ગઈ. હવે લોકો પાસે ભૂખ છે, એ ભણતરની ભૂખ છે, બુદ્ધિની ભૂખ છે. અને આ સમાજ હું તો કહું છું માલધારી સમાજ છે, મેં આજે ઉદાહરણ આપ્યું કે જગતના ચાર મુખ્ય ધર્મોના સ્થાપકો છે એને માત્ર પશુપાલન જ કર્યું છે, માત્ર રોડ વચ્ચે રસ્તા વચ્ચે રખડીને જીવન ગુજાર્યું છે. એટલે પ્રકૃતિની સાથે જોડાયેલો સમાજ છે, એની પાસે બધું કાંઈ ઘટતું નથી, એની પાસે બધું જ પડેલું છે. અંદર બધા જીન્સ છે, સરસ મજાની સરસ ફિટનેસના તબિયતના બુદ્ધિ પ્રમાણ. હવે કૃષ્ણના વારસદારોને મારે બુદ્ધિની વાતો શું કરવાની, મને પોતાની ભગવદ્ ગીતા અત્યારે ભેટમાં મળી તો કૃષ્ણે પણ આજ શીખવાડ્યું છે કે જ્ઞાનની પસંદગી કરો. કે મોરપીચ પહેરીને નીકળી ગયા હતા તો મુગટવાળા ભૂલાઈ ગયા અને મોરપીચવાળા યાદ રહી ગયા. અને એ પોતે સાંદિપનીના આશ્રમમાં ભણવા જાય છે મથુરાધિપતિ થઈ ગયા પછી, નીકળ તો મથુરાનું રાજ હાથમાં આવી ગયું પછી શું કામ માણસ ભણવા જાય, પણ છતાં રાજ મૂકીને ભણવા જાય છે. કારણ કે એમને ખબર હતી કે સમાજમાં સંદેશો આપવો હશે તો આ આપવાનો છે કે રાજ મહત્વનું નથી, સોનું મહત્વનું નથી, સત્તા સંપત્તિ સુખ મહત્વનું નથી, પણ ભણતર વિદ્યા જ્ઞાન મહત્વનું છે. એટલે શિક્ષણને મહત્વ આપ્યું એમણે. તો મારે મેં તો એટલું જ કહ્યું કે ખાલી તમારી પાસે તાકાત પડેલી છે, હું તો ધક્કો મારવા આવ્યો છું. થોડોક ધક્કો લાગે તો બધા આગળ વધે ને બધા ઉપર પહોંચી શકે એમ છે. અને જેમ ઉપર જાવ એમ દ્રશ્ય મોટું થતું. આજે હું મારા પ્રવચનમાં બોલ્યો, તલાટીમાં ફોટા પાડો 2 દુકાનના પાટિયા આવે, પણ શિખરેથી ફોટા પાડો તો આખું ગામ ને નદી આવે. તો તમે ઉપર પહોંચશો તો તમારા માટે દુનિયા મોટી થઈ જશે. રબારી સમાજ ખાતે આવતી ત્રણ ના આદરણીય શ્રી પંકજભાઈ મહેતા જય વસાવડા સાહેબ નો વક્તવ્ય અને શૈક્ષણિક જાગૃતિ નો કાર્યક્રમ છે. કચ્છ રબારી સમાજ દ્વારા આયોજિત જે રામચરિત માનસની કથામાં એક નવતર પ્રયોગ જે અહીંના રબારી સમાજે કર્યો છે અને અહીંયા જે અમને સૌને જે શૈક્ષણિક જે વિદ્વાન વ્યક્તિઓ હતા એમના વક્તવ્ય ગોઠવી અને એક નવતર પ્રયાસ કર્યો એ બદલ રબારી સમાજનો આભાર માનું છું. અને ખાસ આ પ્રસંગે મારે મારા સમાજને
હું રબારીની દીકરી છું, પણ રબારી સમાજમાંથી જ પ્રતિનિધિત્વ કરું છું. પણ હું મારી આ બધી જ બહેન દીકરીઓ જેટલી પણ મારી સાથે છે આજુબાજુમાં, એ બધી જ દીકરીઓને, એ બધી બહેનોને અને મારા રબારી સમાજને વિનંતી કરવા આવી હતી કે આપણો સમાજ હવે પરિવર્તનના પંથે છે અને આપણા સમાજમાં જે પણ કુરિવાજો છે એને આપણે તિલાંજલિ આપીએ. આજના સરસ પ્રસંગે આપણે બધા સાથે મળીને એક પ્રતિજ્ઞા કરીએ, આપણી દીકરીઓને ખૂબ ભણાવીએ, ખૂબ સશક્ત બનાવીએ, ખૂબ સારા સંસ્કાર આપીએ. માત્ર શિક્ષણ જ નહીં, શિક્ષણની સાથે સંસ્કાર આપીએ એવું મેં તમામ બહેનોને મારી એક આદરભરી નમ્રભરી વિનંતી મેં સ્ટેજ ઉપરથી કરેલી છે. સાથે સાથે મેં આપણા જેટલા પણ કુરિવાજો રબારી સમાજની અંદર જે પગપેસારો કરી રહ્યા છે એ સમાજના જે કુરિવાજોની ઉપર પણ મેં થોડીક મારી ટીકા ટિપ્પણો કરી છે મારા વક્તવ્યમાં. અને ખાસ બધા જ રબારી, આખા રબારી સમાજના જેટલા પણ ઉપસ્થિત લોકો છે એમને મારી આગ્રહભરી વિનંતી છે કે તેઓ પ્રગતિના પંથે રહે, શિક્ષિત બને, સંસ્કારી બને. અને બહેનો ખાસ ખાસ મારી બધી જ બહેનો જે મારી સાથે આ લુભી છે એ પણ મારી સાથે ત્યાં સ્ટેજ ઉપર બેસે, ભવિષ્યમાં 10 વર્ષ પછી હું આવું તો મને પણ મારી બાજુમાં બેઠેલી, મારી જ આ કચ્છ રબારી સમાજની એક દીકરી મારી બાજુમાં બેઠી હોય એવી મારી એક ભવિષ્યની સુંદર કલ્પના છે. અને હું આ બધા પાસેથી આજે એક વચન લઈને જઉં છું કે તમારી દીકરીઓને ખૂબ ભણાવો, ખૂબ આગળ વધારો. આભાર, ધન્યવાદ. જયભાઈ ભચાવડ આવેલા અને બેનશ્રી આવેલા, તો શિક્ષણ વિશે એ લોકો બહુ વાતો કરી. શિક્ષણ તો આ દુનિયામાં બહુ જરૂરી છે, આગળ બહુ ઓછું છે, અત્યારે પણ ચાલુ કર્યું છે, અહીંયા પણ આપણે ચાલુ કર્યું છે. અને શિક્ષણ વિગત કોઈ ઉધાર જ નથી, એક જ એકડે જગત જગત આપણે જેટલો છે એમાં પાછળ પાછળ અમે રબારી સમાજ છે, કેટલા બધા રખડતા ભટકતા છે. માટે અમારે શિક્ષણની ખાસ જરૂર છે અને શિક્ષણ અમારા છોકરા લે એ મારી આશા. દીકરીઓને ભણાવવા પર ભાર મૂકવા સાથે આગામી સમયમાં જ્ઞાન હશે તો જ પ્રગતિ થશે એવું જણાવી પરિવર્તનની હાકલ કરી.